આકાશમાં 15 વર્ષ બાદ ગુરુ શુક્રના ગ્રહ નજીક જોવા મળ્યા હતા, જેના કારણે પાડીમાં આકાશ દર્શનમાં લોકોએ બાયનો ક્લીનર દ્વારા ગુરુ શુક્ર ગ્રહને જોવા ઉમટ્યા હતા. પાડી નગરજનોએ ગતરોજ આકાશ દર્શનમાં 15 વર્ષ બાદ નજીક પહોંચતા ગુરુ અને શુક્રના ગ્રહને જોવા લોકો ઉમટ્યા હતા અને આ ગ્રહ જોવા માટે બાયનો ક્લીનરનો ઉપયોગ સાધન યંત્ર વડે આકાશમાં પશ્ચિમ દિશામાં 6 થી રાત્રિના 9 વાગ્યા સુધીના સમયગાળામાં લોકો જોવા ટેરેસ ઉપર અને લોકમાર્ગ ઉપર આવી ગુરુ શુક્ર ગ્રહના દર્શન કર્યા હતા અને સમગ્ર આકાશ દર્શન અને ગ્રહની જાણકારી ગૂગલ ઉપર સર્ચ કરી પાડીના સાંઈ સાંગરીલા ખાતે રહેતા પ્રદીપભાઈ દેસાઈ આપી હતી, જેમાં આકાશમાં 9 ગ્રહ એવા છે જેમાંથી પ્લુટો નામના ગ્રહને નરી આંખે જોઈ શકાતો નથી. પશ્ચિમ સાઈડમાં ગુરુ અને શુક્રની યુતિ થઈ છે, બહુ સરસ મજાનું દ્રશ્ય છે. એ લગભગ 15 વર્ષે એકવાર દેખાય છે. મને પહેલેથી જ આકાશ દર્શનનો શોખ હતો ને આજે જોવાની બહુ મજા આવી. આ રીતે અલગ અલગ ગ્રહોની યુતિ થતી હોય અમુક અમુક સમયે. શું લાગ્યું, નજારો કેવો લાગ્યો? નજારો તો બેહદ ખૂબસૂરત છે. એમ લાગે કે આપણે જોયા જ કરીએ, કારણ કે આ વસ્તુ બહુ ઘણા સમય પછી થાય, લગભગ 15 વર્ષે થતી હોય, તેથી અદભુત દ્રશ્ય હતું. બહુ સુંદર હા, મને જરા હું ઇન્ટરનેટ પર સર્ચ કરીને જોઉં છું કે કયા કયા ગ્રહો કઈ બાજુમાં કઈ દિશામાં દેખાવાના છે, તો તેના પરથી હું ટ્રેક રાખીને આકાશ દર્શન કરું છું. હું જ્યાં સાંઈ સાંગરીલામાં રહું છું ત્યાં ટેરેસ ઉપર જઈને એના માટે મેં એક બાયનોક્યુલર બી ખરીદ્યું છે, તેનાથી સુંદર નજારો દેખાય છે. આકાશના બીજા ગ્રહો વિશે તમે શું તમારી પાસે જાણકારી છે? આપણે આપણા 9 ગ્રહો છે તેમાંથી પ્લુટો સિવાય બીજા બધા ગ્રહો આપણે નરી આંખે જોઈ શકાય, જેવી રીતે મર્ક્યુરી છે, સેટર્ન છે, માર્સ છે, જુપિટર ને વિનસ તો અત્યારે દેખાય જ છે. એ સિવાય 8 ગ્રહો આપણે નરી આંખે જોઈ શકાય. આપણે એની માહિતી હોવી જોઈએ કે કઈ દિશામાં આજે દેખાવાના છે, એ આપણે નેટ પરથી જાણી શકાય. તમે આ બધી માહિતી ક્યાંથી મેળવી? લોકોને તમે આ માહિતી ક્યાંથી મતલબ કે લેવા આપશો? તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો તમને એની ટુડે સ્કાય નાઇટ, આજે મતલબ આજે રાત્રિનું આકાશ, તો એની આખી ભૂગોળ જ આવી જાય આપણને કે ગ્રહો કઈ દિશામાં દેખાવાના છે, ક્યારે દેખાવાના છે, એનો ઉદય ક્યારે, એનો લય ક્યારે થવાનો, એ બધા ટાઈમિંગ સાથે આવી જાય છે એમાં. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.